રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં એનિમલ હોસ્પિટલમાં પશુઓની હાલત દયનીય થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે રાજકોટમાં એનિમલ હોસ્ટેલ પશુઓની જે હોસ્પિટલ હોય છે તે હોસ્પિટલમાં પશુઓની હાલત દયનીય થઈ ગઈ હોય, પશુઓની હાલત ખરાબ થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. અને પશુઓને ન્યાય માટે પશુ પ્રેમીઓમાં પણ હાલમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજકોટની આ વાત, રાજકોટમાં 2000થી વધુ ઢોર એનિમલ હોસ્ટેલમાં જોવા મળે છે અને તેઓની હાલત હાલમાં ખરાબ હોય તેવું સામે આવી રહ્યું છે. અને પશુપાલકો કુંડીમાં બેસીને હાલમાં આ તમામ કામગીરી જે થઈ રહી છે અને પશુઓની જે ખરાબ હાલત છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. 43 ડિગ્રી તાપમાનમાં છાયડાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને મનપા દ્વારા એનિમલ હોસ્ટેલ પાછળ દર વર્ષે લાખોનો ખર્ચ કરાય છે. ગંદા પાણી અને ગરમીથી અનેક પશુઓના પણ મોત થયા છે. ત્યારે આ સમગ્ર મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, રાજકોટમાં જે રીતે પશુઓની હાલત દયનીય જોવા મળી રહી છે અને લાખો રૂપિયાનો ખર્ચો કરાય છે, છતાં પણ આ રીતની પરિસ્થિતિ છે, શું છે સમગ્ર વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે ખાસ જો વાત કરીએ કે આજે માલધારી સમાજના અમુક લોકો છે તે ધરણા ઉપર બેઠા હતા અને ક્યાંક ને ક્યાંક જે એનિમલ હોસ્ટેલમાં પૂરતું જે વ્યવસ્થા જે આપવાની હતી તે આરક્ષી તંત્ર આપી નથી રહી તેને લઈને એક ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. ખાસ જો વાત કરીએ તો વાર્ષિક 6000 રૂપિયા લીએ છે એનિમલ જે હોસ્ટેલ માટે, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર એના ઉપર કામ નથી કરી રહી અને જે પાણીની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા પણ નથી, ઘાસચારાની વ્યવસ્થા નથી, તો આ પ્રકારની ઘણી એવી વ્યવસ્થા નથી. જે છાયડો જે અત્યારે એક ઓરેન્જ અલર્ટની સ્થિતિ છે, તેવામાં જે છાયડું આપવું જોઈએ એ પણ છાયડાની અવ્યવસ્થા છે, તો તેને લઈને ક્યાંક ને ક્યાંક માલધારી સમાજ છે તે આક્રોશમાં છે અને ધરણા ઉપર બેઠા હતા અને તંત્ર સામે તે ફરિયાદ કરી હતી કે એમના ઢોર છે તે તડકામાં રખડે છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ સાવચેતીના પગલા લેવા નથી આવતા. તો ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યારે ખુલ્લું પડી ગયું છે કે એક બાજુ સ્માર્ટ સિટીની જયારે વાત કરતી હોય તંત્ર અને બીજી બાજુ જયારે ઢોર આવા કપરા પરિસ્થિતિમાં રહેતા હોય ત્યારે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી બદલ. રાજકોટમાં જે રીતે પશુનો હાલમાં હાલત દયનીય જોવા મળી રહી છે અને એનિમલ હોસ્ટેલમાં પશુઓને પીવાના પાણી તેમજ ગરમીથી બચવાની તમામ સામગ્રીઓની અભાવ જોવા મળી રહ્યો છે તેવું સામે આવી રહ્યું છે.